बालको गुड आफ्टरनून, जय स्वामीनारायण। आज आप क्यों विषय? गुजराती छे, गुजराती। हाँ तो शू करू, गुजराती आपणे एक लेक्चर लीधेलो हतो ने, लायु जूममां लायु लेक्चर आपणे लीधो हतो। જે લોકો જુમ્મા જોડાના હતા એમને ખ્યાલ હશે, અને જે જુમ્મા નથી જોડાતા ફક્ત વિડિયા જોવે છે એમને ખ્યાલ નહીં હોય। તો હવેથી અભ્યાસક્રમ આપણો પાછળ છે, મહિના પછી મહિના જવા માંડ્યા છે, જૂન જુલાઈ બે મહિનો જતો રહ્યો છે, તો પણ આપણો અભ્યાસક્રમ હજી બાકી છે। એટલે બને ત્યાં સુધી હું જુમ્મા ચલાવીશ, જો તમારે લોકોને જુમ્મા જોડાવવાનું છે। ओके, जेटला विद्यार्थी नहीं जोड़ाता एटला विद्यार्थी ने जूम में जोड़वानुं छे, अने तेमां हुं लखावीश, वंचावीश, पुरावीश। पछी एवुं न थवुं जोईए कि ना मैं मम्मी तो लख्युं नथी, पूर्युं नथी, वांच्युं नथी, जूम में जोड़ाना नथी, आ बाकी छे। जेटला विद्यार्थी ने जेटलुं बाकी रहेशे एटलुं तमारे जाते पूर्ण करवानुं रहेशे। अच्छा, આટલું ધ્યાન રાખજો કે જુમ્માં જેટલા વિદ્યાર્થી નથી જોડાતા એટલા વિદ્યાર્થીને જાતે ચોપડી પૂરવી પડશે। સાને તો પીડીએફ મોકલું જ છું, પુસ્તક પણ જાતે પૂરું જોશે, કારણ કે હું શું કરું છું, અભ્યાસક્રમ પાછળ છે ને, એટલા માટે જુમ્માં ચલાવવાનું છે, બરાબર છે? તો ચાલો આપણે આગળ જોઈએ, ક્યાં આપણે અધૂરું હતું, ક્યાં પહોંચ્યા હતા। પાઠ બીજો આપણે ચલાવી દીધો, ખ્યાલ છે? જે વિદ્યાર્થી જુમ્માનો ત્યાં જોડાણા એક વાર જોઈ લે। પાઠ ત્રણ IHW આપ્યું છે, તમને જાતે કરવા આપ્યું છે। પછી આ બધું આપણે ચલાવાઈ ગયું હતું, બાજુનું પેજ અહીંયા શું થઈ ગયું હતું, ચલાવી દીધું હતું, બરાબર છે? આ ચિત્ર વિશે પણ વાત કરી હતી, ખ્યાલ છે? ચિત્ર વિશે શું કર્યું હતું, વાત કરી હતી। પછી આ બાજુનો ભાગ પણ આપણે વંચાઈ ગયો હતો, સમજી ગયા હતા। હવે અહીંયા પહોંચ્યા હતા કે બોક્સમાં તો બહુ બધી વસ્તુઓ હતી, પછી ઈયળ હતી, ઈયળને શું કર્યું, બહુ બધા પાન નાખ્યા, કોટેશો થઈ ગયો ને એમાંથી, એમાંથી શું થયું, કોટેશો થયો હતો। પછી કોશિયેટામાંથી શું થયું હતું, ધીમે ધીમે મોટું થવા લાગ્યો, કોટે કોશેટો બની ગયો, કોશેટો બન્યો ને પછી શું કરવા લાગ્યો, તો બહાર ફરવા નીકળવું પડે ને એમને તે, હા, તો પેલા તો નાનું બચ્ચું હોય, પછી મોટું થતું જાય ધીમે ધીમે, પછી ફરવા નીકળી જાય। તો આપણે ત્યારે મજા આવી ગઈ હતી, જૂમમાં મજા આવી ગઈ હતી ને, બધા વિદ્યાર્થી સરસ સાંભળતા હતા, થેન્ક યુ મારા વહાલા વિદ્યાર્થીઓ। આવી જ રીતે ક્યારે ડિસ્ટર્બ ન થાય તે રીતે જ બેસવાનું અને વ્યવસ્થિત સાંભળવાનું, તમને બી મજા આવશે અને અમને બી મજા આવશે, બરાબર છે? તો ચાલો આપણે આગળ આજે ચાલુ કરીએ। દ્રીજને ચિંતા થઈ, તેને ઈવાને પૂછ્યું, દીદી પીલુને કંઈ થતું ન, પીલુને કંઈ થઈ તો નથી ગયું ને, જો પીલુને કંઈ થઈ તો નથી ગયું ને, ચિંતા થવા લાગી, કોને, દ્રીજને, તે સૂતો છે ને, જો તે શું કહે છે, તે કોશેટો છે, તેને કઈ થઈ તો નથી ગયું ને, તે સૂતો છે ને, એવા કહે, ચિંતા ના કર, એ તો મોટો થઈ રહ્યો છે, બસ થોડા દિવસ રાહ જો, પછી જોજે ને જાદુ, શું કહે છે કે તું થોડા દિવસ રાહ જો ને પછી જોજે આ જાદુ, શું જાદુ, તો જો તે પછીના રવિવારે બપોરે તેમને પીલુની ખબર કાઢવા કોકુ ખોલ્લું, ત્યાં જોયું કે કોટેશો જરા જરા હલતો હલતો હતો, ધ્યાનથી જોજો, જેમ કહી ઈવા ઈવા ભાઈને ડર લાગતો હતો, ભાઈને શું હતું, દ્રીજ, એને ડર લાગતો હતો, પણ ઈવા કેવી હતી, ડરતી ન હતી, એમને તો ખ્યાલ હતો, આનો અનુભવ હતો,
કારણ કે એક વસ્તુ આપણે ક્યારેક જોયું હોય, ક્યારેક વાંચ્યું હોય તો આપણને ખ્યાલ આવે છે, બરાબર છે? તો શું કે જો ધ્યાનથી જોજો એમ કહી એ વાતો ખોખા બગીચામાં લઈ આવીને થોડી વારમાં તો કોશેટો તૂટ્યો અને તેમાંથી જીવડું બહાર આવ્યું. એ જીવડાને અને એ જીવડાને તો પાંખો હતી, પણ તેની પાંખો કેવી હતી? ચોટેલી હતી. હજી નાનું બાળક હોય એ કેમ ચાલતા ન શીખીએ? ધીમે ધીમે આપણે એને ચલાવવું પડે છે, ચલાવવું પડે ને. તેવી જ રીતે કોશેટો કેવો હતો? ધીમે ધીમે મોટો થતો ગયો અને એની પાંખો તો હજી બીડેલી હતી, એટલે ઉડી શકે નહીં. હવે શું કર્યું? જો હળવે હળવે ધીમે ધીમે તેને પોતાની પાંખો ખોલી. દ્રીજ અને ઈવાનના મોં ખુલ્લા રહી ગયા. જો આપણે આવું નવીન લાગે ને, એટલે દ્રીજ અને ઈવાના મોં ખુલ્લા રહી ગયા. તેમનું વહાલું પીલું તો સુંદર મજાનું પતંગિયું બની ગયેલું. પીલુએ પોતાની પાંખો 2-3 વાર ફફડાવીને અને પછી ઉડી ગયું. જો કેટલું સરસ એને ચાસવું હતું, ચાસવ્યું હતું ને. કેમ? નાનું હતું ત્યારથી ને શેમાં લઈ ગયા હતા? બોક્સમાં પૂરી દીધું, પછી રોજે રોજ સ્કૂલેથી આવે તો એ જોવે, જાય તો એ જોવે, સાંજે સ્તુતિ સમયે એની સંભાળ લે, એટલું એને પતંગિયું ગમતું હતું. પછી ધીમે ધીમે શું થયું? મોટું થવા લાગ્યું. મોટું થયા પછી શું કહ્યું? એને બહાર રમવા લઈ જવા લાગી. એને રમાડવું જોઈએ ને, તો એ બહાર રમવા લઈ ગઈ બગીચામાં. પછી એને બહાર કાઢ્યું તો શું થયું? એની પાંખો બીડેલી હતી, તો પાંખો ધીમે ધીમે ખોલીને શું થયું? ઉડવા લાગ્યું હતું. તો હળવેથી ધીમે ધીમે તેને પોતાની પાંખો ખોલીને દ્રીજ અને ઈવા તો મોં ખુલ્લા રહી ગયા, અને તેમનું વહાલું પીલું તો સુંદર મજાનું પતંગિયું બનીને એ તો શું કર્યું? ઉડવા લાગ્યું. પીલુએ પોતાની પાંખો 2-3 વાર ફફડાવી પછી ઉડી ગયું. દ્રીજ અને ઈવાએ પીલુને કહ્યું, આવજે. જો કેટલો મસ્ત મજાનો પાઠ છે. આપણે આવું ક્યારે કર્યું નહીં ને? આપણે તો એ પતંગિયા વાલા જ નહીં ને, નથી ને. હા, તો પછી એ તો ઠીક, પાછું ઉડ્યું ત્યારે શું કહ્યું પતંગિયાને? કે આવજે. પાછું બોલાવ્યું. બોલાવવું છે. ચાલો આપણે આગળ જોઈએ. હવે સરસ મજાનો પાઠ આપણે મસ્ત મજાનું સમજાવી ગયું. હવે વાતચીત કરવાની છે. કોણ કરશે? જો વાર્તામાં શું બન્યું ત્યારે મને સૌથી વધુ મજા આવી? તમને પીલુની ચિંતા ક્યારે ક્યારે થઈ? ત્રીજીવા ઈંડાવાળું પાંદડું ઘરમાં લાવ્યા ત્યારે તેમના મમ્મી પપ્પાએ તેમને શું કહ્યું હશે? આ આપણા પાઠમાં ભણી જ ગયા છો, એનું છે, બહારનું નથી. તમારે ઈયળને સાચવવાનું થાય તો તમે તમારા ઘરમાં કોકું ક્યાં મૂકો અને કેમ? આપણા ઘરમાં આપણે એને પાળવું હોય, સોરી, કારણ તેનું ને આપણે એક બીજી વાત કરીએ. ઘણા ઘરે ચકલા હોય છે, કાચબો હોય છે, પોપટ હોય છે ને કબૂતર હોય છે. આટલા પક્ષીની પ્રાણીને આપણે પાળવામાં આવે છે. પ્રાણી તો એક જ આવ્યું, કાચબો, પણ 3 પક્ષી છે એને આપણે પાળીએ છીએ. તો એને શું કરીએ? સાવ નાના નાના હોય તો કેટલી સરસ સંભાળ રાખીએ છીએ, પાંજામાં રાખીએ છીએ, લટકાવીએ છીએ. શું કામે? શું કામે પાંજરાને લટકાવવું જોઈએ? નીચે ન મૂકી દેવાય? ના, બિલાડીની બહુ બીક લાગે છે. બિલાડી છે, કૂતરો છે, કોઈ નાના બીજા બાળકો આવે તો એને હેરાન કરે. બાળકો આવે તો શું કરે? તેને હેરાન કરે, હેરાન કરે ને. અને કૂતરો બિલાડું આવે તો શું કરે? એમને નાસ્તો કરી જાય ને નાસ્તો. એટલે અમે ખૂબ કાળજી રાખીએ છીએ. પિંજરાને ટાંગી દઈએ છીએ અથવા તો સલામત સરસ જગ્યાએ મૂકી દઈએ છીએ. કરીએ ને તેવું? આપણો જીવ વહાલો હોય તેમ પણ આપણે બીજાનો જીવને શું કરવું જોઈએ? બચાવવું જોઈએ, બચાવવું જોઈએ ને. હા, નહીં તો શું થઈ જાય? બીજાના જીવને ન બચાવીએ તો? ચાલો 5 નંબર આવ્યા હતા ને, ચાલી બતાવો ઈયળની જેમ, ચાપની જેમ ને અળસિયાની જેમ. આપણે શું કરવાનું છે? બધાની ચાલ બતાવવાની છે. ઈયળ કેમ ચાલે, સાપ કેમ ચાલે અને અળસિયું કેમ ચાલે. ચાલો તમે બધા ઘરે પ્રેક્ટિસ કરો, હું રાહ જોઉં.
હા બધાને પ્રેક્ટિસ કરવાની છે. હું વિડિયામાં જોઉં છું, તમે દેખાવ જ છો. જેમ જુમ્મા દેખાવ ને તેમ અત્યારે પણ મને સામે જ દેખાય છે. ચાલો, એવું તમારે ઘરે કરવાનું છે. આપણે આગળ જોઈએ. છ, પગ ગણો કીડી. કીડીના કેટલા પગ હોય છે? કીડીને કેટલા પગ હોય છે? કેટલા વિદ્યાર્થી કહે છે અને ગણ્યા છે? જેને ગણ્યા હશે એને ખ્યાલ હશે કે કીડીને કેટલા પગ છે. કેટલા વિદ્યાર્થી મને જવાબ આપશે કે કીડીને આટલા પગ છે? હું તો કહું કીડીને આઠ પગ છે, નવ પગ છે. સાચું માની લેશો? નહીં ને. તો કેટલા પગ છે કીડીને? ચાર. કીડીને કેટલા પગ હોય છે? ચાર પગ હોય છે. પછી તેવી જ રીતે બીજું કોણ છે? મકોડો. મકોડાને કેટલા પગ હોય છે? જો મેં તો ગણ્યા નથી, તમારે ગણવા હોય ને તો ગણી લેજો. અચ્છા, કેટલા વિદ્યાર્થી સારો છે ગણી લેશે? ચાલો, તો હું તમને લખાવું છું. લખો, કીડીને છ પગ હોય છે. અહીંયા ચાર લખાઈ ગયેલું છે, બરાબર છે? બીજી ચોપડી આમાં છ. કીડીને છ પગ હોય છે. પછી મકોડાને કેટલા પગ હોય છે? એમને બી છ પગ હોય છે. વંદાને બી છ પગ હોય છે. અને પતંગિયાને કેટલા પગ હોય છે? એમને પણ છ પગ હોય છે. અને કાન ખજૂરાને કેટલા પગ હોય છે? સો પગ હોય છે. કેટલા પગ હોય છે? સો પગ હોય છે. છ છ છ છ સો, બરાબર છે? પછી મેં ક્યારેક અનુમાન કર્યું હોય ને, પછી મને યાદ આવ્યું કે ના, આને તો આટલા પગ છે, આને તો આટલા પગ છે. મારી રીતે પહેલા મેં શું કર્યું હોય છે? તો આટલા આટલા પગો લખવાના છે, પણ તમારે જાતે લખવાના છે. મારામાંથી જોઈન કોપી નથી મારવાની. મેં ખોટું લખ્યું યાદ હતું તો સાચું સારું હતું. મને ખ્યાલ આવે ને કેટલા સુધારીને લખે છે. હે, ચાલો. તમારા નાક અને મોં આગળ રૂમાલ રાખો. આપેલું વાક્ય ખરું હોય તો ખાંસી ખાવ અને ખોટું હોય તો છીંક ખાવ. કેટલા આવું કરશે? જો, પતંગિયાના ઈંડા લખોટી જેવડા હતા. તો શું કહે છે? ખોટું હોય તો શું કરવાનું અને સાચું હોય તો શું કરવાનું? યાદ રહી ગયું? ખરું હોય તો શું કરવાનું? છીંક ખાવાની છે. અને ખરું હોય તો શું કરવાનું? ખાંસી ખાવાની છે. અને ખોટું હોય તો છીંક ખાવાની છે. તો પતંગિયાના ઈંડા લખોટી જેવડા હતા, તો આમાં શું આવશે? ખોટું. તો છીંક આવશે. શું આવશે? છીંક આવશે. નહીં લખો તો ચાલશે, હું તો ફક્ત સમજાવું છું. આપણા નહીં લખે તો બી ચાલશે, મત યાદ રાખજો, કદાચ સાપોથીમાં આવશે. સમજી ગયા? મીઠા લીમડા પર ઘણા બધા પતંગિયા હતા. તો હતા જ ને, અને ચિત્રમાં પણ બતાવે છે. તો શું આવશે આમાં? ખાંસી. હવે બાકીના કેટલા વાક્યો છે એ તમારે જાતે કરવાના રહેશે, ત્રણ વાક્યો. ઓકે, એ ત્રણ વાક્ય તમારી જાતે કરવાના રહેશે. જો, પાંદરા ખાય ઈયળ પહેલવાન બની ગયેલી. ઈયળ શું ખાય? પાન ખાય ને, તો કેવી થઈ ગઈ? પહેલવાન બની ગઈ. પાન ખાય ને પહેલવાન બની જવાય? ખોટું. પછી દ્રીજે કોટેશાને દબાવીને તપાસ્યો. દબાવ્યો હતો એમને દ્રીજે? હા, અડ્યો હતો. શું કીધું હતા? કઠણ થઈ ગયો છે. તો સાચું. જો બોલી જાઉં પણ ખરું કોટાણું. છીંક ખાવી છે, ખાંસી તમારે કરવાનું છે. પછી પાંચ, કોટેશામાંથી પતંગિયું બહાર આવ્યું. કોટેશામાંથી પતંગિયું બહાર આવ્યું તો ખાંસી, બરાબર છે? જો, પહેલેથી એકવાર કહી દઉં છું, મેં નથી લખ્યું તોય કહું છું, પણ તમારે યાદ રાખવાનું છે. છીંક, ખાંસી, ખાંસી, છીંક ને ખાંસી. ઓકે, ચાલો તમારે જાતે લખી નાખજો. પછી જુઓ, ત્યાર પછી ત્યારે તમને શું થાય? કૌંસમાંથી વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા લખો.
કેટલું સુંદર ચિંતા થાય ઉદાસ થાય થવાય કેવું જોરદાર ને ગભરાઈ જવાય બરાબર છે તો પંખો ચાલુ હોય અને કબૂતર ઓરડામાં આવી જાય તો શું થાય ચિંતા થાય ને કદાચ પંખે અટવાઈ જશે અને જીવ જતો રહેશે મરી જશે પણ ચિંતા થાય આવું જાતે લખાય જોઈ જો નહીં લખતા વાંદરાઓનું ટોળું અચાનક આવી જાય ત્યારે વાંદરાઓનું ટોળું અચાનક આવી જાય તો શું થઈ જાય આપણને ગભરાઈ જવાય તમે માળો લટકાવો પણ ચકલી રહેવા ન આવે ત્યારે ઉદાસ થઈ જઈએ ને એ સરસ મજાનું આપણે એનું ઘર તો બનાવ્યું છે પણ રહેવા તો આવતી નથી અંધારી રાતે આકાશમાં તારા જોઈ ત્યારે શું થાય કેટલું મસ્ત લાગે લાગે ને જુદા જુદા રંગના ફૂલ ખીલેલા જોઈએ તો આપણે કેવું થાય જુદા જુદા રંગનું આકાશ થઈ જાય અથવા આપણો બગીચો હોય અલગ અલગ રંગથી ભરાઈ જાય તો કેવી મજા આવે આવે ને તો કેવું જોરદાર દેખાય ચાલો પતી ગયું ચિંતા થાય ગભરાઈ જવાય ઉદાસ થવાય કેટલું સુંદર ને કેવું જોરદાર ત્યાર પછી આપણે આગળ જોઈએ જો આજે પણ આ પાઠ પૂર્ણ નહીં થાય પાઠ આખો બહુ બધો બાકી છે થોડાક લેક્ચર આપણે મોટા લઈશું તો જુઓ લીમડાના પાન પર કાણા કેમ હતા પ્રશ્નનો જવાબ છે કે લીમડાના પાન પર કાણા કેમ હતા જો હું બોલું છું તમે સાંભળજો પછી નહીં કહેતા કે મેમ વિડિયામાં તો આવું દેખાતું હતું તેવું દેખાતું હતું બરાબર છે લખવું હોય તો લખતા જાઓ સાંભળવું હોય તો સાંભળતા જાઓ કે લીમડાના પાન પર કાણા હતા કારણ કે પાન પર ઈયળોથી પાન ખાતી હતી ઈયળો પાન ખાઈ જતી હતી એટલે શું હતું કાણા હતા પ્રશ્ન બે ઈવા કેમ ઉદાસ થઈ ગઈ ઈવાને મોટી પીળી પાંખો વાળું પતંગિયું ખૂબ ગમી ગયું પરંતુ તે પતંગિયું ઉડી ગયું તેથી ઈવા ઉદાસ હતી નંબર ત્રણ ધક્કો લાગવા છતાં પાંદડા પરથી ઈંડા પડી કેમ ના ગયા કારણ કે ઈંડા પાંદડાને બરાબર ચોટી રહેલા હતા નંબર ચાર દ્રીજ અને ઈવા ક્યારે ક્યારે પિલ્લુની સંભાળ લેતા દ્રીજ અને ઈવા રોજ સવારે અને સાંજે નિશાળે આવતા જતા પિલ્લુની સંભાળ લેતા પાંચ દ્રીજ અને ઈવા ફાટી આંખે શું જોઈ રહ્યા તો પતંગો ખીલી ગઈ હતી જોઈ રહ્યા ને એકવાર દ્રીજ અને ઈવાએ નિશાળેથી આવીને ખોખામાં જોયું તો પિલ્લુભાઈ શાંત જણાયા તેથી શું કર્યું તું શાંત જણાના તો શું કામે શાંતિથી બેઠું હતું પછી ક્યાં લઈ ગયા બગીચામાં લઈ ગયા ને પણ ન તો સમાતર મેં આટલું લખ્યું છે સાપોથીમાં કદાચ આપણે મોટો પ્રશ્ન આવશે જુઓ નીચે બરાબર આપેલા વાક્યનો પ્રશ્ન જવાબ લખો બીજી સવારે ઉઠતા વેત બંને મીઠા લીમડા પાસે પહોંચ્યા તો જુઓ ન સમજાય તો વિડીયો વારંવાર જોવો બરાબર છે એક બંને એટલે કેટલા વ્યક્તિ તો બે મીઠા લીમડા પાસે કોણ પહોંચ્યું દ્રીજ અને ઈવા આ લીમડાના પાનનો સ્વાદ કેવો હશે મીઠો ભાઈ બહેન લીમડા પાસે ક્યારે પહોંચ્યા બીજી સવારે ઉઠતા વેત બીજી સવારે ઉઠતા વેત પહોંચ્યા હવે નીચે જુઓ નામ સ્થળ ને સમય ફટાફટ આપણે એક પેજ પૂર્ણ કરી દઈશું નામ ઈવા ને દ્રીજ બેન ભાઈ હતા ને ઈવા ને દ્રીજ મીઠો લીમડો બંને મીઠા લીમડા પાસે હતા ને અને બીજી સવારે આમાં કશું આવતું નથી તે પાંદરાવાળી ડાળીને ધક્કો લાગ્યો એટલે બંને જણને ચિંતા થઈ કે ઈંડા પડી જશે જો હવે બંને જણ એટલે કોણ દ્રીજ અને ઈવા બેનભાઈ ને બે વ્યક્તિ થયા ને ઈંડા ક્યાં હતા તો પાંદરા પર ઈંડા ક્યાં હતા પાંદરા પર અચ્છા અહીંયા સુધી આપણે કમ્પ્લીટ કરાવ્યું છે હવે શું કરવાનું છે
આ એ ડબલ્યુ આઈપી છે. તમારે જેટલું લખવાનું છે પૂરું કરવાનું છે, બધું ફટાફટ પૂરું કરી આપજો. એટલે પછી આપણે શું થશે, વિડીયો બીજો ઉતરો. એક તો લાઈવ લીધો, આમ વિડીયો વન થશે અને આ વિડીયો ટુ થશે, બરાબર છે? વિડીયો વન ને વિડીયો ટુ લાઈવમાં લીધો આપણે, ગણ્યો નથી, બરાબર છે? અહીંયા સુધી તમારે કમ્પ્લીટ કરવાનું છે. આવતા વિડીયોમાં આપણે પાછા ફરી જોઈશું. ચાલો બાય, જય સ્વામિનારાયણ. બધું તમારે સારું વ્યવસ્થિત લખવાનું રહેશે, સાથે વાંચન પણ કરવાનું છે. ઓકે.